इंजीनियरिंग कॉलेज प्रवेश माटे लेवाती जेडब्ल्यूई तथा मेडिकल प्रवेश माटे लेवाती नीटनी परीक्षा में मोदी स्कूलना विद्यार्थीओए सर्वश्रेष्ठ परिणाम मेळव्यु छे। त्यारे नीटनी परीक्षा में गुजरात फर्स्ट रैंक मेळवनार यश साधरिया, जेडब्ल्यूई में स्कूल प्रथम आवनार मीत सिंधव सहितना रैंकर्स विद्यार्थीओ तेमज प्रिंसिपल विमलभाई तथा ट्रस्टी हित मोदी अब तक मीडिया की खास मुलाकाते आव्या हता, त्यारे तेमणे परिणाम विषेनी विशेष माहिती पूरी पाड़ी हती। मारू नाम साधर्य यश छे अने मारो अत्यारे नीट मां 2022 मां ऑल इंडिया रैंक 106 छे अने ईडब्ल्यूएस केटेगरी मां चौथो रैंक छे। अत्यारे हुं मोदी करियर एकेडमी मां भणतो अने रोज नुं रीडिंग जोईए तो 8 થી 9 કલાક જેવું થાત સ્કૂલે, એટલે ટૂંકમાં ડાઉટ સોલ્વિંગ ને બાકી બધું લેક્ચર તો બરાબર હતા નીકળી। ફેમિલીમાંથી પૂરેપૂરો સપોર્ટ હતો અને એનસીઆરટી બાયોલોજીમાં જોઈએ તો આમ એનસીઆરટી રીડિંગ છે અને ફિઝિક્સમાં તો જેમ પ્રેક્ટિસ કરો એમ જ માર્ક્સ આવે। મારું નામ મીત સિંધવ છે, હું ગીર સોમનાથ સુતાવાડામાંથી આવું છું અને 10th હું ત્યાં જ હતો અને 11th 12th માટે હું અહીંયા મોદી બોર્ડિંગ સ્કૂલ ઈશ્વરિયામાં આવ્યો હતો। મારો જેઈ એડવાન્સ 2022 ઓલ ઇન્ડિયા રેન્ક છે 394 અને આ રિઝલ્ટ હું મારા પેરેન્ટ્સને અને ફેકલ્ટીને ડેડિકેટ કરું છું, એનો બહુ સારો સપોર્ટ રહ્યો અને તેનાથી મારું એટલું સારું રિઝલ્ટ આવ્યું છે। મહેનત તો એવું છે કે ફર્સ્ટ યર તો લોકડાઉન હતું એટલે ઘરે તો આટલી બધી ખબર નહોતી, એટલે 11th હું ભણતો તો ખરી 8-10 કલાક પણ ઇફેક્ટિવ રીડિંગ ઓછી થતી, અને 12th જ્યારે હું ઈશ્વરિયા બોર્ડિંગ સ્કૂલમાં આવ્યો ત્યારે આખું ચેન્જ થયું, મારું માઇન્ડસેટ ચેન્જ થયો અને ત્યારે ઇફેક્ટિવ રીડિંગ થવા માંડી 8-10 કલાક અને ત્યાં મોબાઈલ ને ટીવી વગર સારું રીડિંગ થતું। ડ્રીમ તો એ જ છે કે હવે સારી આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગ પાસ આઉટ કરું અને પેરેન્ટ્સને ફાઇનાન્શિયલી હેલ્પ કરી શકું। હોસ્ટેલમાં સ્ટડી સારી જ હોય કેમ કે બધા ભણવા માટે જ આવ્યો હોય, તમે રાતે ગમે એટલા વાગ્યા સુધી ભણી શકો છો અને એવી બધી ફેસિલિટીઝ બધી સારી હોય અને ડિસ્ટ્રેક્શન બહુ ઓછા હોય તો એ બહુ કામ કરે। બીજા સ્ટુડન્ટ્સને હું એ જ સજેશન આપી કે ભલે રોજ ઓછું ભણો પણ રોજ ભણો, રેગ્યુલરલી ભણો, ભલે 6-7 કલાક જ ભણો પણ જો તમે 1-1.5 વર્ષ સરકારીથી ભણશો તો છેલ્લે રિઝલ્ટ આપશે। રીડિંગ સિવાય તો એ છે તો તમે ટેસ્ટ પેપરના એનાલિસિસ સરખાએ કરો અને એમાંથી શીખો કંઈક નવું, અઠવાડિયે ભલે એક પેપર દેતા હોય તો એમાં બીજા 2 દિવસ દો પેપરમાં શું ખોટું કર્યું, શું સાચું કરી શકત, કેટલા આવી શકત એ જોઈને, અને બીજું આજુબાજુની વસ્તુમાં વધારે ધ્યાન ના દો અને થોડુંક ફોકસ રહ્યો એટલે સારું। પહેલાં તો એક્સપેક્ટેશન હાવ કાઢી જ નાખો, કંઈ એક્સપેક્ટ કર્યા વગર જ જાઓ એટલે એ તો સૌથી એક એટલે એનાથી બહુ પ્રેશર ઓછું થઈ જશે, અને પેરેન્ટ્સ સાથે વધારે વાત કરો અને એ વાત કરશો તો સ્ટ્રેસ રિલીઝ થાય અને બધું। સ્ટડીઝ સિવાય તો એક તો તમને શું ભણવું છે અને શું નથી ભણવું એ બહુ મોટી વાત કહેવાય, કેમ કે શું નથી ભણવું એ અલગ વાત છે, કેમ કે જેઈ માટે કેટલી બધી બુક્સ હોય તો કેના ઉપર ફોકસ કરવું કેના ઉપર નહીં કરવું એ એક બાબત કહેતા, અને બાકી કયા રીતે પેપર અટેમ્પ કરવો, કયો સબ્જેક્ટ પહેલાં કરવો, કયો પછી કરવો, કયો ક્વેશ્ચન કરવો, કયો મૂકવો, એના માટે સારો સપોર્ટ કર્યો। સૌ પ્રથમ તો બધા જ બાળકોનું છે અત્યારે જે વિદ્યાર્થીઓનું અત્યારે પરિણામ આવ્યું છે એ બધાનું ધોરણ 11 છે એ ઓનલાઈન સેશનમાં ગયું હતું, એટલે બધા જ વિદ્યાર્થીઓને ખાસ 12th જ્યારથી ઓફલાઈન આવ્યા ત્યારથી સ્કૂલ તરફથી વારંવાર છે એમને મોદી સરની મીટિંગ દ્વારા, એમાં સરનું લગભગ 2-2.5 કલાકનું માર્ગદર્શન બધા જ વિદ્યાર્થીઓને તેમના વાલી મિત્રોને આપવામાં આવતું, બોર્ડિંગ સ્કૂલના જે વાલીઓ છે તેને અમે રૂબરૂ જ બોર્ડિંગ સ્કૂલ બોલાવતા અને લગભગ સેમિસ્ટરની અંદર 2 વખત દરેકે દરેક વાલીઓ છે એમની આપણે પેરેન્ટ ટીચર મીટિંગ છે અરેન્જ કરતા, સાથે જ બધા જ વાલી મિત્રોને અમે એવું ખાસ સજેસ્ટ કરતા કે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાથી ખાસ દૂર રહે, જ્યારે મોબાઈલની જરૂરિયાત હતી ત્યારે એજ્યુકેશન માટે આપણે મોબાઈલ ચોક્કસ વાપરતા, પણ હવે જ્યારે બાળકો ઓફલાઈન એજ્યુકેશનમાં આવ્યા છે તો મોબાઈલના ઘણા બધા દુરુપયોગ છે અને બાળકો છે વધારે ડિસ્ટ્રેક્ટ થાય છે, તો ખાસ કરીને રોજની 8-10 કલાકની મહેનત માટે તમામે તમામ ફેકલ્ટી મેમ્બર્સે આ બાળકોને ઓનલાઈનથી જ્યારે ઓફલાઈન આવ્યા ત્યારે ઓબ્વિયસલી કોરોનાના અમુક નોર્મ્સ પાડવાના હોવાથી ક્યાંક ફેકલ્ટીના વર્કલોડ પણ થોડા વધ્યા, પણ બધા જ ટીચર્સનો જે સહિયારો પ્રયાસ હોય તો એમના સપોર્ટથી આખા 55 ટીચર્સની ટોટલ ટીમ, આઉટસ્ટેટ ટીચર્સ 27 અને ગુજરાત રાજ્યના સારા એવા 27 ટીચર્સ એવા કુલ 55 ટીચર્સની ટીમે અને જે કંઈ મેનેજમેન્ટના જે કોર કમિટીના મેમ્બર્સ છે એ બધાએ સાથે મળીને વિદ્યાર્થી માટે પ્રયાસ કર્યો, સારામાં સારા લેક્ચર્સ, ટાઈમે સિલેબસ કમ્પ્લીશન, ત્યારબાદ તેના ટેસ્ટ પેપર્સ પછી જેડબલી માટે અમને આપણને ખ્યાલ છે કે ઓનલાઈન એક્ઝામ લેવાતી હોય છે તો એના માટે સ્કૂલની જે
એપ છે એ એપમાં બધા જ વિદ્યાર્થીઓનું એરર રેક્ટિફિકેશન માટે ટેસ્ટ પેપર્સ મોટાભાગના બધા જ પેપર્સથી આપણે ઓનલાઈન જ બાળકોને પ્રેક્ટિસ કરાવ્યા છે. અને બેસ્ટ પાર્ટ કે જે કદાચ એક સ્કૂલ સિસ્ટમને કોચિંગ સિસ્ટમ કરતાં અલગ કરે છે એ છે કે બાળકો સાથેનો લાસ્ટ ડે સુધીનો કોન્ટેક્ટ. નીટની પરીક્ષા 17 જુલાઈએ હતી, આ બધા જ બાળકો મોદી સ્કૂલ સાથે 15 જુલાઈ સુધી કનેક્ટેડ હતા. જેડબલી એડવાન્સની પરીક્ષા છે એ ત્યારબાદ લેવાની સપ્ટેમ્બર મહિનામાં લેવાની, તો બધા જ વિદ્યાર્થીઓનો લાસ્ટ ડે સુધીનો કોન્ટેક્ટ હતો. આ જ બધા બાળકો, જન્માષ્ટમીનું અઠવાડિયાનું વેકેશન હતું પણ 8 દિવસ રોજે રોજ લગભગ 9-10 કલાકની સરેરાશ એ લોકો મહેનત કરતા હતા. એટલે લાસ્ટ ડે સુધીનો કોન્ટેક્ટ, એરર રેક્ટિફિકેશન ઓફ ટેસ્ટ પેપર્સ, ફેકલ્ટીના ડાઉટ્સ, ફેકલ્ટી જે કંઈ સબ્જેક્ટ નોલેજ બાળકોને આપ્યું હોય તેના કારણે આ રિઝલ્ટ છે એ શક્ય બન્યું છે. સૌથી સારામાં સારી મુદ્દાની વાત એ છે કે આમાંના બધા જ બાળકો એટલા ઓબિડિયન્ટ હતા કે અમારે પેરેન્ટ્સને ઇન્વોલ્વ કરવાની જરૂર ખરેખર ઓછી રહેતી. આ તકે અબ તકના માધ્યમથી મારે બધા જ વાલી મિત્રોને અને બાળકોને કહેવાનું કે જબ દિલ પે લગેગી તભી બાત બનેગી. એટલે બહુ સિમ્પલ છે કે તમને તમારા પેરેન્ટ્સ કહે કે તમે ભણો તો નેચરલી આપણે ક્યારેય આગળ નથી વધી શકવાના, અથવા તો બહુ ઓછો ટાઈમ માટે એક એક્સટર્નલ મોટિવેશન આવે ને આપણે થોડા આગળ વધીએ. પણ આપણે અંદરથી, આ બધા જ વિદ્યાર્થી એવા છે કે જેને એક અંદરથી ભણવાની આગ હતી, જેને એવું છે કે મારે મારા મમ્મી અને પપ્પાના સ્વપ્ન છે પૂરા કરવા છે. અને અમારા મોદી સર કાયમ એક મીટિંગમાં એક વસ્તુ કહેતા કે બાળકો જો સારું એજ્યુકેશન લે છે તો એ ખરેખર 3 જનરેશનને ફાયદો છે. બાળકોની પોતાની જનરેશન, એ એમના મમ્મી પપ્પા છે એમની લાઇફસ્ટાઇલ ચેન્જ કરી શકે એ જનરેશનને ફાયદો, અને પ્લસ આ બાળકોની આજથી 10 વર્ષ પછીની ફ્યુચર જનરેશન છે એને પણ સારો ફાયદો થાય. એટલે બધા બાળકોએ ઇન્ટરનલી પોતે સેલ્ફ મોટિવેટેડ, ક્યાંક ક્યાંક થોડાક અપ્સ એન્ડ ડાઉન્સ તો આવતા જ હોય. આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જોઈએ તો સીધી લીટી એટલે તો જે છે કે વ્યક્તિ એક્સપાયર થઈ જાય, પણ અપ્સ એન્ડ ડાઉન્સ તે બધાની લાઈફમાં ચાલ્યા રાખે. પણ તેમાં ક્યારેક કોકના માર્ક્સ ઓછા આવ્યા છે તો આખી જ ફેકલ્ટી ટીમ છે અને જે કોર કમિટીના મેમ્બર્સ છે એ બધાએ જ આ વિદ્યાર્થીઓને સતત મોટિવેટ રાખ્યા છે અને અપ્સ એન્ડ ડાઉન્સમાં પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. માય સેલ્ફ વિમલ કગથરા, મોદી સ્કૂલમાં છેલ્લા ઘણા વર્ષોથી હું પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. એક વર્ષ જે 11th એ લોકોનો કોરોનામાં ગયો એટલે ઘણું બધું જે છે એ આમ કહી શકાય કે બાળકો પણ જે છે એ તલ પાપડ હતા કે અમે જે છે ફેકલ્ટીને મળીએ. પણ એ વખતે પણ કોરોના કાળમાં પણ રાતના 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી અમારા બધા જ ટીચર્સ મિત્રોએ એક કે એક ડાઉટ જે છે એ લોકોને એપ થ્રુ સોલ્વ કરેલા છે. એટલે ભલે કદાચ કોરોનામાં રૂબરૂ નહોતા મળી શક્યા બાળકો, પણ ટીચર્સ જે છે સતત સંપર્કમાં હતા અને સતત પૂછતા રહેતા કેટલા કલાક વર્ક કરો છો આ છે તે છે. નો ડાઉટ થોડું ઘણું જે છે ક્યાંક ક્યાંક બાળકોને પણ જે છે એ મોબાઈલને કારણે કંઈક ઓછું વર્ક થયું, પણ જેવા એ લોકો જ્યારે 12th એન્ટર થયા ત્યારે બધા ટીચર્સ મિત્રોએ થોડુંક વધારે પણ જે છે એ વર્ક કરી અને રિવિઝન કરાવડાવ્યું. ઘણા બધા સ્ટુડન્ટ્સને જે છે સ્કૂલ તરફથી મોર્નિંગ ટુ ઇવનિંગ એટલે કે સવારના 7 વાગે આવી ગયા સ્કૂલે તો રાતના 10 વાગ્યા સુધી જે લોકોને અનુકૂળતા હોય એ પ્રમાણે મિનિમમ 7 વાગ્યા સુધી ઘણા બધા. અને આમાંના જેટલા ટોપર્સ છે ઈશ્વરીયા બોર્ડિંગ સ્કૂલમાં તો કોઈ સવાલ નથી કે ત્યાં તો ત્યાં ને ત્યાં જ એને રહેવાનું હોય, પણ સિટીના મોટાભાગના બાળકો જે છે એ સ્કૂલ ઉપર જ જે છે એ સ્કૂલે જ રહેતા અને સતત પોતાના ડાઉટ્સ જે છે એ ફેકલ્ટી પાસે સોલ્વ કરાવતા. પ્રિન્સિપાલ તેમજ અમારા મેઇન ડૉક્ટર આરપી મોદી સર એ પણ કોરોના વખતે પણ જે છે એ ઘણા બધા ટોપર્સને જે છે એ પોતે પણ ખુદ ફોન કરીને પૂછતા કે કેટલા કલાક વર્ક થાય છે આ તે છે, કારણ કે રૂબરૂ મળવું શક્ય નહોતું પણ ફોન દ્વારા સતત મોટિવેટ કરતા. એટલે અમારી આખી કોર ટીમ, અમારી ટીમમાં જે છે એ જેટલા પણ પ્રિન્સિપલ છે, સેક્શન હેડ છે, કારણ કે અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ પ્રિન્સિપલ હોય, તો બધા જ પ્રિન્સિપલ જે છે એ ટીચર્સની સાથે, એટલે પ્રિન્સિપલનું કામ મેઇન એ હોય કે ટીચર્સને જે છે એ વિદ્યાર્થી સાથે જે છે એ કોમ્યુનિકેટ કરાવવાનું એમ કંઈ. એટલે આખી ટીમ વર્કને કારણે આટલું સરસ રિઝલ્ટ આવી શક્યું છે. માય સેલ્ફ વિપિન કુમાર ખેમકા ઓર મેં મોદી સ્કૂલ કે સાથ એઝ એ એકેડમિક હેડ એસોસિએટેડ હું લાસ્ટ 3 યર્સ સે. જો इस साल हम लोगों का रिजल्ट रहा वो एक्चुअली टीचर्स प्लस स्टूडेंट दोनों की हार्ड वर्किंग की वजह से है. मतलब दोनों का जो बॉन्डिंग है, मेरे को जहाँ तक लगता है कि अगर सिर्फ हार्ड वर्क एक साइड से हो तो ऐसा रिजल्ट लाना जस्ट नेक्स्ट टू इम्पॉसिबल है. लेकिन टीचर्स और स्टूडेंट अगर दोनों का बॉन्डिंग बहुत अच्छा है, दोनों का हार्ड वर्क का जो लेवल है अगर वो कहीं ना कहीं मैच हो जाता है तो डेफिनेटली इस तरह का रिजल्ट हम लोग प्रोड्यूस कर सकते हैं. और हमने ये प्रूव भी किया है. जैसे फॉर एग्जांपल जो हम लोगों का टॉपर बैच है, एक्चुअली हम लोग थ्रू आउट 2 इयर्स जो भी स्टूडेंट बहुत अच्छा परफॉर्म करते हैं एकेडमिक्स में उनको हम लोग सेपरेटली एक अलग बैच बना के उन पर थोड़ा ज़्यादा फोकस करते हैं. मोदी स्कूल में सबसे अच्छी बात यह है कि इंडिविजुअल बच्चे के हिसाब से हम लोग रिजल्ट लाने का कोशिश करते हैं कि जिस बच्चे का जो लेवल है हम लोग उसको उसका बेस्ट रिजल्ट ला कर दें. तो जो भी टॉपर स्टूडेंट्स थे हम उनको पहले से ही एक सेपरेट बैच बना लेते हैं. और मतलब
ये हम लोगों के लिए एक प्राउड मोमेंट है कि उस बैच में से अपना रिजल्ट जो है वो अराउंड 98% है। मतलब एवरी स्टूडेंट उस बैच का आज NIT, IIT और गवर्नमेंट MBBS करने जा रहा है, तो ये हम लोगों के लिए भी प्राउड मोमेंट है। इनफैक्ट मैं तो बोलूँगा कि राजकोट और जामनगर के लिए भी प्राउड मोमेंट है कि अपने यहाँ से, मतलब गुजरात का, बेसिकली आई एम फ्रॉम राजस्थान, तो गुजरात का अगर हम लोग एजुकेशन लेवल आज से बिफोर 5 to 10 years पुरानी बात करें तो कहीं ना कहीं उतना एजुकेशन लेवल नहीं था जो कंपेरेबल हो अदर स्टेट से, कि लाइक राजस्थान, दिल्ली, UP, बिहार से अगर हम कंपेयर करें तो। लेकिन लास्ट 2-3 years से मोदी स्कूल की टीम ने, यहाँ के RP मोदी सर, हित सर हैं, विमल सर हैं, फिर मैं जुड़ा, बाकी लोग हमारे साथ बहुत मेंबर्स हैं, तो मोदी स्कूल जो ग्रुप है वो जो काम राजकोट में कर रहा है, डेफिनेटली हम लोग आने वाले कुछ ईयर्स में बहुत अच्छी हाइट्स को छूने वाले हैं। आवाज अवनवा वीडियोस माटे अब तक नी चैनल ने सब्सक्राइब, लाइक अने शेयर करता ना भूलशो। आज रीते जोड़ेला रहो अब तक साथे।